હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં ને? ઘરમાં રહેજો અને સુરક્ષિત રહેજો. આજના વિડિયોમાં આપણે કેટલાક દાખલાઓ શીખી ગયા. હવે આજે પાછા બીજા કેટલાક દાખલાઓ શીખીશું. પહેલો દાખલો કે નેહાએ એક ડ્રેસ રૂપિયા 2050માં તથા એક ટ્રેક પેન્ટ રૂપિયા 750માં ખરીદ્યું. તેની પાસે રૂપિયા 3000 હતા. દુકાનદારને રકમ ચૂકવ્યા બાદ તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? હવે જુઓ મિત્રો, તેની પાસે કેટલા બાકી રહેશે એ આપણે શોધવાનું છે. પણ પહેલા આપણે જોઈએ કે એને એક ડ્રેસ રૂપિયા કેટલા 2050માં ખરીદ્યો અને બીજું શું ખરીદ્યો? ટ્રેક પેન્ટ જેની કિંમત છે 750 રૂપિયા. તો આપણે પહેલા એ શોધીશું કે એને ટોટલ કેટલા રૂપિયાની, કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી. તો આપણે જોઈએ કે એને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી. હવે રૂપિયા 250માં શું ખરીદ્યો? ડ્રેસ ખરીદ્યો, બરાબર. અને રૂપિયા કેટલા છે? 750માં શું ખરીદ્યું? ટ્રેક પેન્ટ ખરીદ્યો. તો એને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તે આપણે શોધીએ. તો 0, 5 ને 5 10 0, બધી ફરી 1, 7 ને 1 8 અને 2. તો એને કુલ 2800 રૂપિયાની ખરીદી કરી. એને ટોટલ કેટલા? 2800 રૂપિયાની ખરીદી કરી. હવે એની પાસે કેટલા રૂપિયા હતા? 3000 રૂપિયા હતા. એની પાસે કેટલા રૂપિયા હતા? 3000 રૂપિયા હતા. તેમાંથી એને કેટલા રૂપિયાની ખરીદી? 2800 રૂપિયાની ખરીદી કરી. તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તે આપણે શોધીએ. તો 3000 રૂપિયા કોની પાસે? નેહા પાસે હતા, બરાબર. અને રૂપિયા 2800ની ખરીદી કરી. હવે કેટલા રૂપિયા બાકી રહેશે તે આપણે શોધવાનું છે. એટલે આપણે શું કરવું પડશે? બાદબાકી. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. હવે 0 માંથી 8 જશે નહીં, એટલે આપણે શું લઈશું? દસકો લઈશું. બાજુ વાળા પાસે એક અંક ઘટી જશે. તો 10 માંથી 8 જશે તો 2, 2 માંથી 2 જાય તો 0. તો એની પાસે રૂપિયા 200 બાકી રહેશે. કેટલા? 200 રૂપિયા નેહા પાસે બાકી રહેશે. એ બીજો દાખલો. સારામાં એક વિદ્યાર્થીને 8 નોટબુકની જરૂર પડે છે. તો 19 વિદ્યાર્થીઓને કેટલી નોટબુકની જરૂર પડે? તો આ દાખલો આપણે શું ગણીશું? પદ મૂકીને ગણીશું. હવે આપણને શું શોધવા કીધું છે? કે 19 વિદ્યાર્થીઓને કેટલી નોટબુકની જરૂર પડે. તો આપણે લખીએ કે એક વિદ્યાર્થીને જરૂરી નોટબુક બરાબર કેટલી છે? 8 નોટબુક, બરાબર ને? કે એક વિદ્યાર્થીને જરૂરી નોટબુક બરાબર 8 નોટબુક. તો કેટલા વિદ્યાર્થીઓ છે? 19 વિદ્યાર્થીને જરૂરી નોટબુક બરાબર કેટલી? હવે ચોકડી ગુણાકાર. 19 વિદ્યાર્થી × 8 નોટબુક છેદમાં 1 વિદ્યાર્થી. હવે જુઓ, અંશ અને છેદ ઉઠશે નહીં. એટલે કે 19 વિદ્યાર્થી × 8 નોટબુક. હવે આપણે ગુણાકાર કરીશું. 19 × 8, હવે 8 9 કેટલા થશે?
પોતેર, બોતેર નો બે, વધી પડી સાત. હવે આઠ ને સાત કેટલા થશે? હવે આઠ એકા આઠ અને સાત વધી, એટલે આઠ ને સાત કેટલા થશે? પંદર. તો કેટલા આવી ગયા? એકસો ને બાવન. તો ઓગણીસ ગુણ્યા આઠ બરાબર એકસો બાવન. નોટ બુક. તો ઓગણીસ વિદ્યાર્થીઓને કેટલી નોટબુકની જરૂર પડશે? એકસો બાવન નોટબુકની જરૂર પડશે. ત્રીજો દાખલો. વીરેન્દ્ર ફિલ્મ જોવા ગયો. તેને ટિકિટના રૂપિયા એકસો એસી, સમોસાના રૂપિયા પચાસ અને પોપકોર્નના રૂપિયા સાઠ ખર્ચ્યા. તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો મિત્રો, આપણે પણ જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે પોપકોર્ન લઈએ છીએ, પેપ્સી લઈએ છીએ, ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે કે બટાકા ચિપ્સ લઈએ છીએ, ઘણું બધું લઈને જઈએ છીએ. જ્યારે આપણે ફિલ્મ જોઈએ છીએ ત્યારે ખાતા પણ જઈએ છીએ અને ફિલ્મ જોતા પણ જઈએ છીએ, બરાબર ને? તેવી જ રીતે વીરેન્દ્ર પણ શું કરે છે? ફિલ્મ જોવા જાય છે. અને તે ટિકિટના એકસો એસી રૂપિયા ટિકિટના, સમોસાના કેટલા આપે છે? પચાસ રૂપિયા અને પોપકોર્નના સાઠ રૂપિયા ખર્ચે છે. તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા? તો આપણે શું કરીશું? સરવારો કરીશું, બરાબર ને? તો ચાલો જોઈએ કે ટિકિટના કેટલા રૂપિયા છે? રૂપિયા એકસો એસી. ત્યાર પછી સમોસાના, સમોસાના કેટલા છે? રૂપિયા પચાસ. અને બીજું શું છે? પોપકોર્ન. તો પોપકોર્નના કેટલા રૂપિયા છે? સાઈઠ. અને જે આ સંખ્યા મળી છે એ સંખ્યાનો આપણે શું કરીશું? સરવારો કરીશું. હવે ઝીરો, આઠ, પાંચ અને છ એ ત્રણ અંકનો પણ સરવારો કરીશું. છ ને પાંચ અગિયાર, અગિયાર ને આઠ ઓગણીસ. તો ઓગણીસ નો નવ, વધી પડી એક, એક અને એક બે. તો કેટલા આવી ગયા? બસો ને નેવું. તો મિત્રો, વીરેન્દ્રએ ફિલ્મ જોવા માટે તેણે કેટલા રૂપિયા ખર્ચો કર્યો હશે? બસો ને નેવું રૂપિયાનો ખર્ચો કર્યો હશે. એ ચોથો દાખલો. જો એક સ્કૂલવાન તેર બાળકોને લઈ જઈ શકે છે. એક સ્કૂલવાન કેટલા બાળકોને લઈ જઈ શકે છે? તેર બાળકોને લઈ જઈ શકે છે. તો એકસો ને ઓગણસિત્તેર બાળકોને લઈ જવા કેટલી સ્કૂલવાનની જરૂર પડશે? તો ચાલો આપણે ગણતરી કરીએ. કેટલા? તેર બાળકો. તો તેર બાળકોને લઈ જવા માટે કેટલી સ્કૂલવાનની જરૂર પડે છે? એક વાનની જરૂર પડે છે. કેટલા વાનની જરૂર પડે છે? એક વાનની જરૂર પડે છે. તો કેટલા બાળકોને લઈ જવાના છે? એકસો ને ઓગણસિત્તેર બાળકોને લઈ જવા માટે કેટલી વેનની જરૂર પડશે? હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. એકસો ઓગણસિત્તેર બાળકો ગુણ્યા એક વાન છેદમાં તેર બાળકો. હવે એકસો ઓગણસિત્તેર ભાગ્યા તેર. તો આપણે કરીએ, એકસો ને ઓગણસિત્તેર ભાગ્યા તેર. હવે તેર એકા તેર, બાદ બાકીનું ચિહ્ન. છ માંથી ત્રણ જશે તો ત્રણ, એક માંથી એક જશે તો ઝીરો. ઉપરથી ઉતાર્યા નવ. હવે તેર તાલી ઓગણચાલીસ, ઝીરો ઝીરો, બરાબર. તો આપણો જવાબ આવી ગયો એકસો ઓગણસિત્તેર ભાગ્યા તેર એટલે કે તેર વન.
તો આપણને કેટલી વાર સ્કૂલ વાનની જરૂર પડશે? 13 સ્કૂલ વાનની જરૂર પડે 169 બાળકોને લઈ જવા માટે. તો આજે બસ આટલું જ. હવે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.